સામાન્યકાળના બીજા અઠવાડિયાનો શનિવાર. હરિનો મારક છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને. શુભ સંદેશની ઘોષણાના કાર્ય માટે સ્વત્યાગ, ધગશ અને ધીરજ અત્યંત આવશ્યક બાબત છે. સાંભળીએ સંત માર્કકૃત શુભ સંદેશના ત્રીજા અધ્યાયના વચનો 20-21. પછી ઈસુ ઘરમાં ગયા અને ફરી લોકોનું એવું મોટું ટોળું જામ્યું કે તેઓ ખાવા પણ ન પામ્યા. ઈસુના સગાવાલાઓને જાણ થતાં તેઓ તેમને સંભાળવા માટે આવવા નીકળ્યા, કારણ લોકો એમ કહેતા હતા કે એ ભાનમાં નથી. પ્રભુ ઈસુ આકર્ષણનું મોટું કેન્દ્ર હતા. સવાર પડતાની સાથે લોકો ઈસુની શોધમાં નીકળી પડતા, તેમની પાછળ પાછળ ફરતા. પ્રભુ ઈસુ લોકોની મધ્યે એવા તો કાર્યરત બની જતા કે ઘણીવાર બપોરે પણ ખાવા ન પામતા. આ બધામાં ઈસુના સગાવાલા સામેલ છે. ઈસુના કાર્યની કીર્તિ સાંભળીને તેઓ ઈસુના ચમત્કારોને પરચાઓ જોવા તથા તેમના મુખમાંથી વરસતી અમી વર્ષા મધુર વાણી સાંભળવા આવ્યા હતા. યરૂશાલેમથી આવેલા કેટલાક શાસ્ત્રીઓ ઈસુ પર આરોપ મૂકતા જણાવે છે કે એને તો શૈતાન વળગ્યો છે અને અબદૂતોના સરદારની મદદથી તે અબદૂતો કાઢે છે. કામ કરવું નહીં અને કરવા દેવું નહીં. જે કામ માણસો માટે અશક્ય હતું તે ઈસુ માટે શક્ય હતું. આપણે કોઈના કાજી બની શકીએ નહીં. કોઈની પર દોષારોપણ કરતા પહેલાં 100 વાર વિચાર કરવો જોઈએ. જેવી રીતે આપણે બીજાનો ન્યાય તોડીએ તેવી જ રીતે આપણો પણ એ જ રીતથી ન્યાય તોડવામાં આવશે. શું આપણે જાણે અજાણે બીજાની વાહવાહ કે સફળતાથી બળી મરીએ છીએ? આપણને અન્યનો વિકાસ અકળાવે છે. એથી આગળ વધીને કોઈ પણ જાતનો આધાર ન હોય તો પણ અન્ય વ્યક્તિઓ વિશે જૂઠી વાતો, અફવા વગેરે ફેલાવીએ છીએ. તળિયે હું ડોબેલો તુજને સાદ કરું ભગવાન, તળિયે હું ડોબેલો તુજને સાદ કરું ભગવાન. નાથ હે મારો સાંભળ જે પુકાર, મારી વિનંતી ભણી તો ધરજે ધ્યાન. નાથ હે મારો સાંભળ જે પુકાર, તળિયે હું ડોબેલો તુજને સાદ કરું ભગવાન. ક્ષમાનો દાન અમે રાખીએ તેથે તારો માન. નાથ હે મારો સાંભળ જે પુકાર, તળિયે હું ડોબેલો તુજને સાદ કરું ભગવાન. Ah.
थाए मन मा क्यारे पड़े प्रभात नाथ है मारो सांभळ जे पुकार तळिए हूँ डूबेलो तुझने साध करूं भगवान छे मुझ तलसाट एथे पण उत्कट छे मुझ तलसाट जोई रहो हूँ मारा प्रभु निवाट सच करुणा सागर छे भगवान एनी पासे पूर्ण मुक्ति नुदान नाथ है मारो सांभळ जे पुकार तळिए हूँ डूबेलो तुझने साध करूं भगवान भक्त प्रभु ना प्रभु नो राख मदार सौ अपराधो थे तने करनार भक्त प्रभु ना प्रभु नो राख मदार सौ अपराधो थी मुक्त तने कर